नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल गरवी गुजरात में। मित्रों, दर वक्त अपने खेती ने लगती लगती नवा नवा पाक विषे सतत माहिती साथे मळीए छीए। तो मित्रों, आजे एक एवा पाक विषे के जे शियाळु पाक छे अने एना रिस्की पाक छे एना नियंत्रण विषे माहिती साथे वात करीशुं। मित्रों, ए पाक एटले आपणो जीरुनो पाक। जीरुना पाकनी अंदर महत्वना बे त्रण जे रोगो छे के जेने आपणे चर्मीनो रोग अथवा तो काड़ियो कहीए छीए, ए रोगनुं नियंत्रण अने ए आवता पहेला शुं शुं ट्रीटमेंट लेवी जोईए एनी वात करीए। तो मित्रों, जीरुनो काड़ियो अथवा चर्मीनो जे रोग छे ए महत्वनो अने सौथी वधु नुकसान करतो रोग छे अने हालना वादळछाયા વાતાવરણમાં આ રોગ આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે। તેના માટે આગોતરા પગલાં ભરવા જોઈએ, આવી ગયા પછી એને આપણે કંટ્રોલ કરી શકતા નથી। તો પાક જ્યારે 30-35 દિવસનો થાય ત્યારે આ રોગ જોવા મળે છે અને શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે, જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીઓ પર બદામી રંગની પટ્ટી જોવા મળે છે। આ એક ફૂગજન્ય રોગ છે અને વાતાવરણમાં કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ આનાથી એ ક્યારામાં વધુ પડતો પાણીનો ભરાવ આનાથી આ રોગ આવી શકે છે। તો મિત્રો, આના રોગ આ જે રોગ આવે છે તો એના નિયંત્રણ માટે આપણે શું શું કરીએ છીએ? લાંબા ગાળે પાકની ફેરબદલી કરી શકીએ, રોગમુક્ત બિયારણની વાવણી માટે પસંદગી કરી શકીએ અને વાવેતર ખાસ તો 15-25 ઓક્ટોબર વચ્ચે વાવણી આપણે કરવી જોઈએ અને બીજને વાવતા પહેલાં 75% મેન્કોજેબનો પટ આપવો જોઈએ અને બીજી આપણે 30-35 દિવસે આ રોગને આવતો અટકાવવા માટે 30-35 દિવસનો જ્યારે પાક થાય ત્યારે મેન્કોજેબ 75% એ 50 ગ્રામ પ્રતિ પંપ પાણીમાં મિશ્રણ કરી છાંટવું જોઈએ અથવા તો હેક્ઝાકોનાઝોલ એ 15 મિલી એક પંપે છાંટવું જોઈએ અથવા તો ડાયફેનકોનાઝોલ એ 15 મિલી એક પંપે પાણીમાં મિશ્રણ કરીને છાંટવું જોઈએ। આવા રાઉન્ડ આપણે 10-10 દિવસના અંતરે લઈ શકાય જેથી કરીને આ રોગને આવતો અટકાવી શકાય। પણ ધ્યાન રહે કે આ રોગ આવે એની પહેલાં આપણે આ ટ્રીટમેન્ટો ચાલુ કરવું જોઈએ અને જીરામાં મિત્રો મહત્વનો ભાગ ભજવે છે આપણો મેન્કોજેબ, એનો છંટકાવ આપણે સતત કરવો જોઈએ અને જેથી કરીને આપણો જીરાનો પાક આપણે બચાવી શકીએ। તો મિત્રો, આ હતી આપણી જીરાના કાળિયા રોગ વિશેની, ચરમીના રોગ વિશેની માહિતી। તો આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયોને શક્ય એટલો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।